માય ડિયર ફ્રેન્ડ્સ નમસ્કાર લઘુકથા વર્કશોપમાં આજે આપણે ટેકનિક વિશે વધુ વાતચીત કરીશું આજનો વિષય છે સહોપ સ્થિતિ અંગ્રેજીમાં એને જક્સટા પોઝિશન તરીકે ઓળખવામાં આવે છે તો આ સહોપ સ્થિતિ શું છે આપણે આ એક શબ્દના બે ભાગ કરીએ અને સમજીએ તો પહેલો શબ્દ છે સહ અને બીજો શબ્દ છે ઉપસ્થિતિ એટલે કે બે એક સરખી લાગતી સ્થિતિઓ ને લેખક એ સાથે સાથે મૂકે છે અને એમ કરીને એ કશુંક નિપજાવવા મથે છે જરૂરી નથી કે બે સ્થિતિઓ જ એક સાથે મૂકાય કોઈ વિચારો પાત્રો કાર્યો કે ઘટના પણ મૂકી શકાય છે આમ કરવાથી લેખકનો આશય પહેલી સ્થિતિ અને બીજી સ્થિતિ એ બેની વચ્ચે વિરોધાભાસ રચે છે અને એમ કરીને એ એક નાટ્યાત્મક અસર ઊભી કરે છે આવું ઊભું કરવા પાછળનું કારણ તો એ એક જોરદાર ધારદાર અસર ઉપજાવવા માગે છે એટલે વાચક છે ભાવક છે એને આ બે પરિસ્થિતિઓના તાગ વડે એ કશુંક સમજાવી શકે છે કશુંક આસાનીથી એ ગળે ઉતરાવી શકે છે એટલે ભાવકના પક્ષે આવી બે પરિસ્થિતિઓને ધ્યાનમાં લઈને મૂકેલી વાત એ ખૂબ આસાનીથી સમજાય છે બહુ સરળ રીતે સૌ સ્થિતિને આપણે સમજવી હોય તો સારું અને ખરાબ લાંબુ અને ટૂંકું આમ બંને એકસાથે આવે તો તરત જ આપણને એની વચ્ચેનો ભેદ એ સમજાઈ જાય છે એટલે આવી રીતે લેખક એ પોતાની આસપાસના જગતમાંથી કેટલીક સ્થિતિઓને જુએ અને આપણી સામે રજૂ કરે છે અને એમ કરીને એ આખી રચનાને આપણી સામે મૂકી આપે છે આપણે બે ઉદાહરણો લઈએ અને આ વાતને સમજીએ પહેલી લઘુકથા છે એ મુકુંદ ભટ્ટની લઘુકથા છે લઘુકથાનું શીર્ષક છે બહુરૂપી બાબુ અમારી વચ્ચેથી આમ સાવ અણધારી વિદાય લેશે તેવી કલ્પના ક્યાંથી હોય કોકદી દસ માથાવાળા રાવણનું રૂપ લે તો વળી કોકદી બજરંગી બને ક્યારેક ભરથરીનો ભેગ તો કદી બની નીકળી પડે બાબુ હતો કોઠા સૂજ કલાકાર અહીંયા ઉકલત ભારે ગમે તેનું નાનું મોટું કામ હોય ઉદઘાટનનો પ્રસંગ હોય કે અવલ મંજિલનો બાબુની હાજરી ન હોય તેવું ક્યારેય બન્યું ન હતું એકલ જેવું ક્યારેક કહેતો પણ ખરો કે આવેલા એકલને જાશું પણ પોતાની જાત પર મજાક કરતા અચકાય તો એ બાબુ શાનો પણ તે થોડું ઘણું ભણતર ભણેલો પણ ખરો નમતી સાંજે ભાડાની ઓરડીની બહાર બેસી કોઈએ આપેલી જૂની ડાયરીમાં એક તાન બની ટપકાવતો લખતા લખતા ક્યારેક ઊંચું માથું કરી પસાર થનારની સામે જોઈ સ્વગત બોલી ઉઠતો આમ તો આપણે ઓરડી સોંપવાની વેળા આવી પહોંચી ત્યારે બે ચાર મિત્રોએ તાળું ઉગાડ્યું એક ખૂણામાં ટીનની બે ચાર નાની તપેલીઓ પાણીની માટલી અને માટીના ચૂલા પાસે આટાનો ડબ્બો વગેરે પડ્યા હતા જ્યારે વળગણી પર જૂના કિનખાબી કપડાં મુગજ અને મોહરા બાબુ વગર ઝૂરતા હતા ચૂંટમૂટ ખાટલી પર તેની ગાભા ગોદડી અને ઓછાડ જેમના તેમ પડ્યા હતા ઓરડીમાં થોડો વધુ પ્રકાશ આવે તે માટે અમે ઓરડીની એકમાત્ર બારી ખોલી અને પ્રકાશ સાથે પવનની લહેરખી દોડી આવી પવનને કારણે થોડો ફરફરાટ થયો અને એક ડાયરીના ફરફરતા પાનાઓએ મારું ધ્યાન ખેંચ્યું કુતુહલ મેં ડાયરી ઉપાડી લીધી અલબ જલબ કરી શકાય તેવા ટાંચણ પર નજર દોડતી રહી હું તો ભૂંડા પેટની ભૂખ ભાંગવા જુદા જુદા વેશ લઉં અને તે પણ ટેમ્પર આ ઉલજા શાંતુભાઈ સખાવતી દયાળજી ડાક્ટર અને મકવાણા માસ્તરને શું કેવું આવા તો કેટલાને નોંધું રાત આખી દારૂની ભઠ્ઠી ધખાવી પૈસા કરી લે અને તેમાંથી થોડા વેરે અને કેવડા બે સખાવતી નામ દયાળજી ને ધંધો ડોક્ટરનો પણ વેતરી નાખે વિઝિટમાં વાતે વાતે બાટલા ચઢાવી દે અને ખંખેરી લે ને મકવાણો રાતે મટકાનો બુકી અને દીવ ગે માસ્તરનું પોરી પહેરી લે માસ્તરનું આ બધા બહુ હું આગળ વાંચવાની હિંમત ખોઈ બેઠો હતો ઘણા સમય પહેલા તેનાથી અવારનવાર બોલાતા પહેલા વિધાનનો છેક આજે તાળો મળી ચૂક્યો હતો તો લેખકે આ લઘુકથામાં બે બહુરૂપીની વાત કરી છે બે સ્થિતિઓની વાત કરી છે એક તો જે અભિનેતા છે જે વ્યક્તિ બહુરૂપીનો ખેલ કરે છે એનો ખેલ બધાને દેખાય છે એ બહુરૂપી છે પણ લેખકે બીજા બહુરૂપીને પણ ખોલી આપ્યા છે મૂળ બહુરૂપીના પાત્ર દ્વારા જ કે દુનિયા પણ બહુરૂપી છે હેનો ખેલ ઝડપથી સામે આવતો નથી માત્ર કેટલાક લોકોના સામે જ આવે છે આમ એક બહારનો બહુરૂપી જે બધાને દેખાય છે તે અને બીજા બહુરૂપિયા જે માત્ર રાતના સમયે કે અથવા અન્ય લોકોની સામે આવે છે તેની વાત એકસાથે મૂકીને મુકુંદભાઈ ભટ્ટે સરસ મજાની લઘુકથાનું નિર્માણ કર્યું છે હવે આપણે બીજી લઘુકથા લઈએ લેખિકા તરુલતાબેન દવે લઘુ કથાનું શીર્ષક છે માં બોલ્યો તો ખરો પણ જવાબ મળશે કે કેમ એની એને ખબર નહોતી શૂન્ય બનેલી આંખમાંથી પાણી વહેતા હતા પણ જવાબ નહોતો નીકળતો બોલને માં એ ફરી બોલ્યો બાઈ ઊભી થવા પ્રયત્ન કરવા માંડી ડોક્ટરે છોકરા સામે આંખ તાણી ગેટ આઉટ જોતો નથી એની હાલત ડોક્ટરને દર્દીની હાલતની પડી હતી ને દર્દીને છોકરાની મનમાં તો સંવાદો ક્યારનાય બોલાઈ ચૂક્યા હતા ડૉક્ટર સાહેબ એને અહીં જ ઊભા રહેવા દો એનો અવાજ પણ મને મીઠો લાગશે આંખોમાં શબ્દો નહોતા ને ભાવને ડૉક્ટર કળી શકતા નહોતા આ તે કેવી લાચારી વળી બારણાની તિરડમાંથી બે નજર બાયને તાકી રહી ચાર આંખોનો મુક સંવાદ રચાયો દર્દ દર્દના ઠેકાણે રહ્યો બાયએ ભાન ગુમાવ્યું આંખો સ્થિર બની ડૉક્ટરે બારણા સામે જોયું છોકરાને અંદર બોલાવ્યું બારણા તરફ તકાયેલી આંખો જ તાકતી હતી તો આ જોઈ છે છે કે કે લેખકે અંતમાં ચાર આંખો બે આંખો એ તાકે છે છોકરો છે માને તાકે છે હોસ્પિટલના બિછાને પડેલી તો માં શું અપેક્ષા રાખે છે એ જ સ્થિતિ છે માની માં પણ છોકરાને તાકી રહી છે પણ સામા પક્ષે ડૉક્ટર છે હે એ તો માત્ર દર્દીની સેવામાં છે દર્દી જેના મન અગત્યનો છે પણ અંતે ચાર આંખો એક થાય છે ખરી પરંતુ ઘટના બહુ છે માં મૃત્યુ પામી છે આમ બે ઘટનાઓ આંખો મળવાની વાત હે લેખિકાએ ખૂબ ઉત્તમ રીતે આ લઘુકથામાં મૂકી આપી છે આમ લઘુકથાઓની અંદર બે સમાન લાગતી સ્થિતિઓને મૂકી આપીને લેખક એ આપણી સામે કેટલીક ભાવધારક અથવા તો વિષમ લાગે તેવી સ્થિતિઓ અથવા લેખકને સ્પર્શી ગયેલી ઘટનાઓ સંવેદનો એ મૂકી આપે છે અને એ જ વાત એ આપણી સુધી પહોંચાડે છે આવી ઘટના લઈ આવવાનું કામ એ કંઈ સહેલું નથી લેખક છે એ સૂક્ષ્મ નિરીક્ષણ કરતો રહેતો હોય છે એના પરિણામરૂપે એ આવી ઘટનાઓ આપણી સામે મૂકી આપે છે આમ કરીને હકીકતે તો એને જોયેલી વાત એને સ્પર્શેલી વાત એના મૂળ સુધી એ આપણને લઈ જવા ઈચ્છે છે એટલે કે એની દ્રષ્ટિએ જે જોયું છે બે ઘટનાઓને અલગ અલગ રીતે એ આપણને જોવા પ્રેરે છે આમ જગતમાં તો ઢગલાબંધ આવી સ્થિતિઓ આપણી આસપાસ હોય છે આપણી આંખ હોય તો એ આપણને દેખાય એટલે જ લેખકની આંખ અને સામાન્ય માણસની આંખમાં ફેર છે નજર નજરમાં ફેર છે લેખક છે આવી સ્થિતિઓ શોધી કાઢતો હોય છે અને એ પોતાના સર્જનમાં મૂકીને એ કશુંક નિષ્પન્ન કરે છે કશુંક એ ઉપજાવે છે કશુંક સંદેશો આપે છે ચિત્તને હલબલ આવે છે એ જમકૃત થયો છે એટલે એણે આ બધું મૂકી આપ્યું છે એટલે તો લેખક એની પોતાની દુનિયા હોય છે તો આમ એનું સર્જન પણ અલગ અલગ ટેકનિક વડે જુદું જ પડી આવતું હોય છે નવું કશું કરે છે ખેર તો તમે પણ આવી કોઈ પ્રયુક્તિઓ લઈ આવી શકો છો થેન્ક યુ વેરી મચ